સુરતના રાજનગર રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ એવા ઉમર જનરલને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે પાડેલા દરોડામાં 90 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી, જેમાં 1 કરોડની રોકડ આઈટીએસ સીઝ કરી છે। રાંદેર ગોરા રોડ પર રહેતા મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન ચોથા દિવસે મોડી રાત્રે પૂર્ણ થયું હતું। તપાસમાં ગુરુવાર નરોજ અધિકારીઓએ કુલ 1 કરોડની રોકડ સીઝ કરી હતી, જ્યારે રોકડમાં થયેલી રૂપિયા 90 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા। કાપડનો માલ જીએસટી ભર્યા વગર જ લોકલ માર્કેટમાં વેચવામાં આવતો હોવાનું પણ સપાટી પર આવ્યું હતું। મોડી સાંજે રિંગ રોડ ઓફિસ પર તમામના સ્ટેટમેન્ટ લેવાની પણ શરૂઆત કરાઈ હતી। ફેક્ટરી અને ઓફિસ સહિતના 5 સ્થળે ગુરુવારે સવારથી તપાસ શરૂ થઈ હતી, જે મોડી સાંજ સુધી ચાલી હતી। મોડી સાંજ સુધી માત્ર ઓફિસની તપાસ બાકી હતી। ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગની માંડવી સ્થિત યુનિટમાં તપાસ દરમિયાન માલ રોકડમાં જ લોકલ માર્કેટમાં વેચવામાં આવતો હોવાનો પુરાવો અધિકારીઓને હાથ લાગ્યા હતા। ફેક્ટરીથી જીએસટી ભરેલો અને ન ભરેલા એમ બંને પ્રકારનો માલ જતો હતો। આથી આવનારા સમયમાં જીએસટી વિભાગ પણ ઉમર જનરલને ત્યાં તપાસ કરે તો નવાઈ નહીં। આ ઉપરાંત 90 કરોડના જે બેનામી વ્યવહાર મળ્યા છે તેમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં સ્વીકારેલી રોકડ અને અન્ય પાસેથી લીધેલી કેશ લોનનો પણ સમાવેશ થાય છે। એક્સપોર્ટ કરાતા મોટા ભાગનો માલ લોકલ માર્કેટમાં જતો હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।